હવે સમાચારો વિગતવાર. 16 કરોડ રૂપિયાને સામે અંકલેશનો માસૂમ બાળક પાર્થ જિંદગી હારી ગયો. એસએમએ વનની બીમારીથી પીડાતા માસૂમ પાર્થનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. 16 કરોડ રૂપિયા ભેગા થાય તે પહેલા જ માસૂમ બાળક દુનિયાને અલવિદા કહી ગયો. 3 મહિનાના પાર્થ બોને એસએમએની બીમારી હોવાનું નિદાન થયું છે. રોજીરોટી કમાવા માટે મૂળ ધુલિયાના જુગલ પવાર અંકલેશ્વર ખાતે આવીને વસ્યા છે. આ હસતા ખેલતા પરિવારમાં ખુશીઓની શરૂઆત થઈ હતી અને તેના ઘરે પાર્થનો જન્મ થયો હતો. પાર્થની તબિયત સતત લથડતી હોવાનું તેનું નિદાન કરવામાં આવ્યું હતું, ત્યારે તેને એસએમએની નામની બીમારી હોવાનું બહાર આવ્યું હતું. પાર્થનો જીવ બચાવવા માટે તબીબોએ 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. બસ પાર્થનો જીવ બચાવવા માટે પરિવાર સતત દોડધામ કરતો હતો. મધ્યમવર્ગીય પરિવાર માટે 16 કરોડ રૂપિયા એક સ્વપ્ન સમાન હતા, પણ મહીસાગરના દરેરાજસિંહને દાતાઓએ 16 કરોડ રૂપિયા ભેગા કરી આપ્યા હોવાથી પવાર પરિવારને પણ એક આશા હતી, પણ તેમની આશા ઠગારી નીવડી છે. લાંબા સમયની સારવાર બાદ પાર્થ હવે આ દુનિયામાં નથી રહ્યો. તે બસ માત્ર યાદો અને માતા પિતા તથા પરિવારને વલોપાત કરતો છોડી ગયો છે. એસએમએની બીમારીથી પીડાતા દરેરાજસિંહને 16 કરોડ રૂપિયાની આર્થિક મદદ મળતા તેને નવું જીવન મળ્યું છે. જ્યારે 16 કરોડ રૂપિયાની રકમ એકત્ર થાય તે પહેલાં ગીર સોમનાથના વિવાનનો જીવ પણ ચાલ્યો ગયો છે. આ યાદીમાં પાર્થ પવારનું નામ પણ ઉમેરાયું છે. પાર્થ પવાર માટે 16 કરોડ રૂપિયા ભેગા થાય તે માટે અનેક સેવાભાવી લોકો અને સંસ્થાઓ પણ આગળ આવ્યા હતા, પણ પાર્થનો જીવ બચાવી શક્યા ન હતા. બીજી તરફ ભારત મહાસત્તા બનવાની દિશામાં પ્રયાણ કરી રહ્યું છે, ત્યારે એક ઇન્જેક્શનનું ઉત્પાદન ઘર આંગણે ન કરી શકે તે માટે સત્તાધીશો વિચારવાની બાબત છે. ખેર હવે આશા રાખી કે આટલી બધી વસ્તી ધરાવતા દેશમાં દાનના અભાવે અન્ય કોઈ વિવાન કે પાર્થ જિંદગી સામે જંગ ન હારી જાય. 16 કરોડ રૂપિયા એકત્ર થાય એ પૂર્વે પાર્થ પવાર જિંદગીથી હારી ગયો હતો અને માસૂમ પાર્થ પવાર મોતને ભેટતા પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. લોકો તેના ઘરે પણ પહોંચ્યા હતા, જોકે માતા પિતા અને કાકા સહિત પરિવારના આક્રંદથી ભારે હૈયે લોકોએ તેને વિદાય આપી હતી. માતાનો વલોપાટ સાથે સતત તેને ઉઠાવવાનો પ્રયાસ જોવા મળ્યો હતો. 16 કરોડ સામે આખરે માસૂમ પાર્થની જિંદગી તો હારી જ ગઈ હતી.